દશામાં મૂર્તિ વિસર્જન ઉત્સવટાને શહેર જિલ્લામાં પાણીમાં ડૂબવાની ઘટનામાં કુલ 5 જેટલા યુવકોએ જીવ ગુમાવ્યો છે. સાવલી તાલુકામાં 3 યુવકોની ડૂબવાની ઘટના સાથે સિંધરોડ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં મૂર્તિનું વિસર્જન કરવા આવેલ વડોદરાના કિશનવાડી વિસ્તારના 2 યુવકો ડૂબ્યા હોવાની વિગતો સામે આવી છે. જોકે ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા ફાયર રાસ્કરો દ્વારા પાણીમાં ગરકાવ થયેલ 2 યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગત મોડી રાત્રે દશામા વ્રતના સમાપન બાદ શહેરના વિવિધ વિસ્તારમાંથી દશામાની અનેક મૂર્તિઓ વડોદરા નજીક આવેલ સિંધરોટ મહી નદી ખાતે વિસર્જન માટે આવી હતી, જ્યાં શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા એક યુવક અને તેનો મિત્ર મહી નદીમાં ડૂબી ગયો હતો. શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા પ્રજ્ઞેશ માછીના ઘરે દશામાની સ્થાપના કરવામાં આવી હતી. ગઈકાલે વ્રતનો અંતિમ દિવસ હોય ઉત્સાહભેર વ્રતની ઉજવણી કર્યા બાદ પ્રજ્ઞેશ તેના પરિજનો અને મિત્રો સાથે દશામાની મૂર્તિનું સિંધરોટ પાસે આવેલ મહી નદી ખાતે વિસર્જન કરવા માટે ગયો હતો. મૂર્તિ વિસર્જનની વેળાએ પ્રજ્ઞેશ સાથે કિશનવાડીમાં જ રહેતો અને પોતાનો મિત્ર એવો હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો સાગર જગદીશભાઈ કુરી પણ જોડાયો હતો. વિસર્જન દરમિયાન મહીના ઊંડા પાણીમાં પ્રજ્ઞેશ માછી તણાઈ ગયો હતો. પાણીના ઊંડા વહેણમાં ડૂબી રહેલા પ્રજ્ઞેશને બચાવવા માટે તેનો મિત્ર સાગર કુરી પણ પાણીમાં કૂદી પડ્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ તેજ હોવાથી તે પણ તણાવા લાગ્યો હતો. થોડી જ મિનિટોમાં પાણીના પ્રવાહમાં બંને મિત્રો લાપતા થઈ ગયા હતા, જે અંગે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. લાપતા બંને યુવકોની શોધખોળ કરવા માટે ફાયરના લશ્કરોએ હાલમાં કવાયત હાથ ધરી છે. દશામા વિસર્જનના ઉત્સવ દરમિયાન શહેર જિલ્લામાં કુલ 5 જેટલા યુવકોનું મોત થવાથી ઉત્સવની ઉજવણી હાલ તો શોકમાં પરિણમી છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.